રાજકોટના માલવ્ય વિસ્તારમાં લૂંટ, આંખમાં મરચું નાખીને આરોપીઓએ લૂંટને અંજામ આપ્યો. અંદાજે 2 લાખ લૂંટી આરોપી ફરાર. મહાઠક કિરણ પટેલ સામે પોલીસ કાર્યવાહી યથાવત. 5 દિવસ બાદ કિરણ પટેલને અમદાવાદ લવાશે. જુદા જુદા ગુના હેઠળ કિરણ પટેલની પૂછપરછ કરાશે. રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી. 29 માર્ચના રોજ વરસાદની હવામાન વિભાગની આગાહી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાના કારણે વરસાદી માહોલ સર્જાશે. અમદાવાદ આરટીઓની ઢીલી કામગીરીને કારણે લોકોની હાલાકી. લાયસન્સ રીન્યુ માટેની 1.5 હજાર અરજી પેન્ડિંગ. આરટીઓના સર્વરમાં વર્ષ 2010 પહેલાના લાયસન્સના રેકોર્ડ ન હોવાનું સામે આવ્યું. અમદાવાદથી ગોવા જતી સ્પાઇસજેટની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાઈ. ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાતા 60 પેસેન્જર રઝળ્યા. અમુક પેસેન્જરે 6 હજાર ભાડું ચૂકવીને બીજી ફ્લાઇટ પકડી. તમામ પેસેન્જરને એરક્રાફ્ટ ગ્રાઉન્ડ ફરી રિફંડ આપી દેવાયું. દમણમાં આરોગ્ય વિભાગનો સપાટો. 10 મેડિકલ સ્ટોરના લાયસન્સ રદ. આરોગ્ય વિભાગ દ્વારા ડમી ગ્રાહક બનીને કરી તપાસ.